કોંગ્રેસના ધોરાજીથી ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રેમ ફરી સામે આવ્યો. આ વખતે લલિત વસોયાએ પોતાના મત વિસ્તારના કાર્યક્રમમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યને આમંત્રણ આપ્યું છે. ધોરાજીમાં એક માર્ગના નામકરણ કાર્યક્રમ માટેની આમંત્રણ પત્રિકા સામે આવી, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભાજપના સાંસદ રમેશ ધડુકને આમંત્રણ અપાયું છે, જ્યારે માર્ગના નામકરણ માટે જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાને આમંત્રણ અપાયું. લલિત વસોયાનો ભાજપ તરફી ઝુકાવના કારણે ફરી એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું લલિત વસોયા કોંગ્રેસને અલવિદા કહેવાના છે. જો કે આ કોઈ પહેલી વખત નથી કે લલિત વસોયાનો ભાજપ તરફ ઝુકાવ જોવા મળ્યો હોય. આ પહેલા જુલાઈ મહિનાના અંતમાં પણ લલિત વસોયા અને જયેશ રાદડિયા એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા, જેના દ્રશ્ય મેં આપને દેખાડી રહ્યા છીએ. ધોરાજીમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ હતી અને ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા અને જેતપુર જામકંડોણા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા એક સાથે જોવા મળ્યા હતા. તો માર્ગના નામકરણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોને, ભાજપના નેતાઓને, ધારાસભ્ય અને સાંસદ સભ્યને આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલે કે રમેશ ધડુક અને જયેશ રાદડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે. 29 તારીખ હતી જુલાઈ મહિનાની, જ્યારે આ બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. બ્લડ કેમ્પનું આયોજન હતું અને ફરી એક વખત આ જ્યારે પત્રિકા સામે આવી છે, આપ નજર કરો તો જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાર્યક્રમના અધ્યક્ષમાં રમેશ ધડુક અને માર્ગ નામકરણ અને તકતી અનાવરણમાં જયેશ રાદડિયાનું નામ છે.